द्रव्यना कणों की लाक्षणिकता अभ्यास करे एम द्रव्यना कणों गतिशील हो गति ऊर्जा धरावे प्रसरण की बात करी प्रसरण ये तापमान पर आधारित है जेम तापमान बढ़ूम प्रसरण दर रीतना प्रसरण एक घनता पर आधारित है प्रसरण एक घनता पर आधारित है हम घनता एटले शू ये आ प्रकरण में आगे अपने नवमा विज्ञान में भावसे तमने अत्यारे तमने याद करावी दो घनता एटले दर भाग्या कप आम सूत्र है बीजी रीते कही तो एकम थी पदार्थ न दर एने पदार्थ की घनता हे ते मध अने पानी आ बे नी बात करी तो मध ए जाड़ू देखा ते जो तो स्निग्ध अने पानी ए प्रमाण में पातळू एटले मधनी सापेक्ष में पानी की घनता केवी है ओछी मधनी घनता केवी है वधारे धारो कि तमे एक पात्र लीधुं बे पात्र लीधा बे बीकर धारो कि हवे बंने बीकर नी अंदर तमे पानी लो छो 100 ml जेटलुं पानी लीधुं बीजा बीकर में 100 ml पानी हवे बन्ने पात्र में एक सरखा प्रमाण में पानी लीधुं हवे आ बीकर नी जे दीवाल छे ए दीवाले थी पहला बीकर में तमे एमां रंगीन पानी उमेरो केवुं पानी उमेरो छो रंगीन पानी तो शू थे एनु तमे ध्यान थी जोशो तो ये रंगीन पानी अहींया दीवाले थी तमे उमेरशो तो सहेलाई थी आखा पानी ना अंदर प्रसरी जशे अने आ जे बीजू बीकर छे ए बीजा बीकर नी अंदर तमे मध ना थोड़ा टीपा अहींया किनारे थी उमेरता छो तो अहियाँ शू थे मध ए अहियाँ थी पानी नी अंदर धीमे 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 नीचे जैसे तो रंगीन पानी ए सहलाई थी आ पानी नी अंदर प्रसरी गयो ज्यारे मध ने आनी सापेक्ष में समय वधारे लाग्यो अहियाँ बे पदार्थो हता एक हतुं मध અને કરતું રંગીન પાણી તો મધને સમય વધારે લાગ્યો એટલે એનો પ્રસરણ દર કેવો થયો ધીમો કેમ એવું થયું તો મધની ઘનતા મધ કેવું હતું સ્નિગ્ધ એટલે મધની ઘનતા એ વધારે છે પાણીની ઘનતા ઓછી એટલે જેમ પદાર્થની ઘનતા વધારે તેમ એ પદાર્થના પ્રસરણનો દર ધીમો મધની ઘનતા વધારે એટલે મધ પાણીની અંદર ધીમે ધીમે પ્રસરણ પામે જ્યારે પાણીની ઘનતા ઓછી છે મધની સાપેક્ષમાં એટલે પાણી એ સહેલાઈથી એની અંદર પ્રસરી જાય એટલે કહેવાનો અર્થ શું થયો કે જે પદાર્થની ઘનતા બીજા પદાર્થની સાપેક્ષમાં વધુ હોય એનો પ્રસરણ દર ધીમો અને જેની ઘનતા ઊંચી હોય એનો પ્રસરણ દર વધારે તો વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે દ્રવ્યના કણો ગતિશીલ હોય છે ત્યાર પછી ત્રીજી એની લાક્ષણિકતા તો ત્રીજી લાક્ષણિકતાની વાત કરીએ તો દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે વિદ્યાર્થી મિત્રો તમે પાઠ્યપુસ્તકનો પણ અભ્યાસ કરતા હશો
तो एनी अंदर आकृति द्वारा प्रवृत्ति समझावेली छे। ए प्रवृत्ति ए अत्यारनी परिस्थितिमां थाय एवी नथी, कारण के सोशल डिस्टन्स नुं पालन करवानुं पण छे। એટલે એ શાળા ચાલુ હોય ત્યારે રમતના મેદાનમાં થઈ શકે એવી પ્રવૃત્તિ છે। એટલે આ ખાસ તમને એ કરી ચેતવી દો, પણ એ પ્રવૃત્તિ તમે ધ્યાનથી વાંચો અને જોશો તો એ પ્રવૃત્તિ વિશે હું તમને અહીંયા સમજ આપું છું। એની અંદર ચાર ચાર વિદ્યાર્થીઓના ચાર જૂથ બનાવવામાં આવે। ધ્યાનથી તમારે પ્રવૃત્તિ અત્યારે તો કરવાની જ નથી, चार चार विद्यार्थियों ना चार जूथ बनाया। पहला जूथ में चार विद्यार्थी, बीजा में चार, त्रीजा में चार विद्यार्थी, चौथा जूथ में पण चार विद्यार्थी। पहलू जूथ जे बनाव्युं छे एमां चार विद्यार्थियों ने एवी रीते उभा राखेला छे के एक बीजाना हाथ पाछळथी एक बीजाना हाथ एमने पकड़ेला छे, पाछळथी आ रीते एकनो हाथ બીજે વ્યક્તિની પાછળ કે એમની પાછળ, એવી રીતે આ રીતે બીજાની પાછળ, એવી રીતે આ બાજુ વ્યક્તિ ઊભી હોય એનો હાથ આ રીતે, એ રીતે પેલું ડાંગી ડાન્સ ડાંગી નૃત્ય કરતા હોય એ રીતે। બીજું જૂથ જે ચાર વિદ્યાર્થીઓનું છે એની અંદર તમે ધ્યાનથી જોશો તો એમાં એકબીજાના હાથ પકડી, એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીનો હાથ આ રીતે પકડી અને ઉભા રાખેલા છે। ત્રીજું જૂથ જે છે એ વિદ્યાર્થીઓ અરસપરસ એકબીજાની આંગળીઓ પકડી અને ઉભા રહ્યા છે। આ રીતના ત્રણ જૂથ। હવે ચોથું જૂથ જે છે ચાર વિદ્યાર્થીઓ, એ શું કરે છે તો વારાફરતી આ જે જૂથ એકબીજા સાથે જોડાયેલા છે એને છૂટા પાડવા પ્રયત્ન કરે। જ્યારે પહેલું જૂથ જે એકબીજાના હાથ પાછળ રાખી અને પકડી પરોવી એકબીજાને પરોવીને ઉભા રહેલા છે એને થોડો છૂટા પાડવા પ્રયત્ન કરશે, પછી બીજા જૂથને છૂટા પાડવા પ્રયત્ન કરશે કે જેમાં એકબીજાના હાથ પકડીને ઉભા રહ્યા છે। ત્યાર પછી ત્રીજા જૂથને જેના આંગળીના ટેરવાથી ટેરવા પકડી અને ઉભા રહેલા છે, તો તમે જોશો કે ચોથા જૂથને પહેલા જૂથને છૂટા પાડવા માટે વધારે બળની જરૂર પડશે, સમય પણ વધારે લાગશે। એની સાપેક્ષમાં પહેલા જૂથની સાપેક્ષમાં બીજું જૂથ એ સહેલાઈથી છૂટું પડશે, અને ચોથા જૂથ દ્વારા ત્રીજું જૂથ એ બીજા જૂથની સાપેક્ષમાં સહેલાઈથી છૂટું પડી શકશે। તો આના ઉપરથી તમે એવું તારણ કરી શકો કે પહેલું જૂથ જે હતું એ પહેલા જૂથમાં સજ્જડ રીતે એકબીજાના હાથ પાછળથી જકડી રાખી અને ઉભા રહ્યા હતા, બીજામાં તો એકબીજાના હાથ પકડી અને ઉભા રહ્યા હતા, અને ત્રીજામાં એકબીજાને આંગળીઓ પકડી ઉભા રહ્યા હતા। તો એમાં આકર્ષણ બળ પહેલા જૂથની અંદર આકર્ષણ બળ વધારે લગાડ બળ વધારે લગાડવું પડે છૂટા પાડવા, બીજામાં ઓછું અને એમાંથી ત્રીજું, એટલે દ્રવ્યના કણો એ શું કરે છે બીજાને આકર્ષે છે। એવી રીતના બીજું ઉદાહરણ તમને આપું તો જ્યારે દાખલા તરીકે લોખંડની કીલી હોય, લોખંડની કીલી, બીજું આ ચોક હોય અને ત્રીજો એક પદાર્થ રબર બેન્ડ હોય, હવે એને તમે હથોડી વડે પ્રહાર કરીને એના ઉપર અથવા એના ઉપર એને કાપીને અથવા તો ખેંચીને તમે એને તોડવા પ્રયત્ન કરશો તો તમે જોશો તો લોખંડની કીલી ઉપર તમે હથોડીથી પ્રહાર કરશો તો એ તૂટી નહીં શકે, ચોક તૂટી શકશે, રબર બેન્ડ એને આમ ખેંચો તો આકાર બદલાશે અને વધારે બળ આપશો તો તૂટી શકશે। એટલે લોખંડની ખીલીને હથોડીથી પ્રહાર કરીએ તો પણ
એ સહેલાઈથી તૂટતી નથી, કારણ લોખંડની ખીલીની અંદરના જે દ્રવ્યના કણો એકબીજાની નજીક એ ગોઠવેલા હોય છે અને એમના વચ્ચે આકર્ષણ બળ વધારે હોય છે. કણો વચ્ચે એટલે આંતર આનીય આકર્ષણ બળ, એટલે દ્રવ્યના કણો એકબીજાને શું કરે છે, આકર્ષે છે. એટલે લોખંડની ખીલીની અંદરના કણો દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે, એટલે એ લોખંડની ખીલી સહેલાઈથી તૂટતી નથી. બીજું, જ્યારે તમે નળ ચાલુ કરો તો એ નળ ચાલુ કરશો એટલે એમાંનું જે પાણી નળમાંથી આવશે, હવે એ પાણીને તમે આંગળી વડે અટકાવવા પ્રયત્ન કરો, બંધ કરવા પ્રયત્ન કરો, તો એ પાણી અટકશે ખરું? નહીં અટકે, કારણ એ પાણીને અંદરના જે કણો વચ્ચે એકબીજા વચ્ચે આકર્ષણ બળ હોય. આ ઉપરથી આપણે તારણ કાઢી શકીએ કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. આ ત્રણેય ઉદાહરણ પરથી આપણે એવું તારણ કાઢી શકીએ. પહેલું ઉદાહરણ જે મેં તમને ચાર જૂથ વચ્ચેનું કહ્યું, બીજું ઉદાહરણ રબર ચોક અને ખીલી એની વાત કરી, ત્રીજું ઉદાહરણ આ નળમાંથી વહેતા પાણી એના વિશે વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો, આ મુખ્ય ત્રણ લાક્ષણિકતાઓ છે. એ ત્રણ લાક્ષણિકતાઓ તો યાદ રાખવાની સાથે સાથે અગાઉ એના જે ભૌતિક સ્વભાવ જોયા હતા એ પણ તમારે યાદ રાખવાના છે, કે દ્રવ્યના કણો સૂક્ષ્મ હોય છે, બીજું દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય છે, એનાથી આગળ દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા હોય છે, દ્રવ્યના કણો અવકાશ ધરાવે છે, દ્રવ્યના કણો ગતિશીલ હોય છે એટલે ગતિ ઉર્જા ધરાવે છે, દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. આ બધા મુદ્દાઓ તમે સારી રીતે યાદ રાખજો. બીજું, આ જે દ્રવ્યનો કણો વચ્ચેનું આકર્ષણ છે એના ઉપરથી દ્રવ્યના પ્રકારો પણ પડે છે, એને આપણે દ્રવ્યની ભૌતિક અવસ્થા તરીકે ઓળખીએ છીએ. તો એ દ્રવ્યના જે ભૌતિક અવસ્થા જુદી જુદી અવસ્થાઓ છે, એ દ્રવ્યની અવસ્થાઓ ખાસ કરી એના દ્રવ્યના કણોના આકર્ષણ બળના લીધે એની ત્રણ પ્રકારની અવસ્થાઓ પડી. એક તો ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. તો દ્રવ્યની આ ત્રણ અવસ્થાઓ કેમ? તો દ્રવ્યના કણોના અંદર એક પ્રકારનું આકર્ષણ બળ હોય છે, દ્રવ્યના કણો એકબીજાને આકર્ષતા હોય છે, એટલે દ્રવ્યના કણોની ત્રણ અવસ્થાઓ છે, ઘન અવસ્થા. એટલે હવે વાત કરીએ દ્રવ્યની અવસ્થા, તો આ ત્રણ અવસ્થાઓ કેમ મળી? તો એનું મૂળ કારણ શું છે? દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ હોય છે. હવે એમાંની પહેલી અવસ્થાની વાત કરીએ, ઘન અવસ્થા. ઘન પદાર્થ આપણે જોઈએ છીએ તો એના સામાન્ય રીતે ઉદાહરણ દઈએ, આપણી આજુબાજુ જે કંઈ પદાર્થો તમને ઘન પદાર્થો જોવા મળતા હોય, તો ડસ્ટર છે, ફૂટપટ્ટી છે, પેન, ચોક, આ બધા લોખંડનો ટુકડો હોય, પથ્થરનો ટુકડો હોય, એ ઘન પદાર્થના ઉદાહરણ છે જાણીતા. બીજી અવસ્થા છે પ્રવાહી અવસ્થા. તો પ્રવાહી અવસ્થાની અંદર સામાન્ય રીતે દેખીતા વ્યવહારો ઉદાહરણ તમે જોવો તો પાણી છે, પેટ્રોલ, તેલ, ડીઝલ, કેરોસીન, આ બધા પ્રવાહી અવસ્થાના ઉદાહરણ છે. ત્રીજી અવસ્થા છે વાયુ અવસ્થા. વાયુ અવસ્થાની અંદર સામાન્ય રીતે તમે આપણે જે શ્વસનની અંદર ઓક્સિજન વાયુ લઈએ છીએ, એ ઓક્સિજન વાયુ છે કાર્બન ડાયોક્સાઈડ, નાઇટ્રોજન, આ બધા
અગાઉ પણ તમે નાઇટ્રોજન ચક્ર ને બધું ભણ્યા છો, તો આ નાઇટ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ, આ બધા વાયુ અવસ્થાના ઉદાહરણ છે. થેન્ક યુ.